નમસ્કાર, આપ જોરા છો મુંબઈ રિપોર્ટ અને આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા સમાચાર ઘાટકોપરથી મળી રહ્યા છે કે જ્યાં ગોડાઉનમાં લાગી છે ભીષણ આગ. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાનો કરી રહ્યા છે પ્રયત્ન. વધુ એક આગની ઘટના મુંબઈથી અત્યારે સામે આવી છે. આપણે જણાવી દઈએ કે ઘાટકોપરમાં એક ગોડાઉનમાં આગ લાગી હોવાની વિગતો છે. આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા કરાઈ રહ્યા છે. 15થી વધુ ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે છે અને આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ આગ કઈ રીતે લાગી, જો કે તેને લઈને કોઈ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ શકી નથી. વધુ એક વખત મુંબઈમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ આ આગને બુઝાવવામાં કામગીરી કરી રહી છે. આપણે તસવીરોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખૂબ ભીષણ આગ આ વિસ્તારમાં અત્યારે લાગેલી દેખાઈ રહી છે. એક ગોડાઉનમાં આગ લાગી હોવાની અત્યારે પ્રાથમિક જાણકારી મળી રહી છે અને 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. દૂરથી દેખાતા આ ધુમાડાના ગોટાએ વાતની સાબિતી આપી રહ્યા છે કે ખૂબ ભીષણ આગ લાગી છે, ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી છે અને આગની ઝપેટમાં આસપાસનો વિસ્તાર પણ આવી ગયો છે. ફાયર બ્રિગેડ અત્યારે સતત કોશિશ કરી રહ્યું છે આગ પર કાબુ મેળવવાની, પરંતુ આ આગ ખૂબ ભીષણ છે, જેની તસવીર અત્યારે ઘાટકોપરથી મળી રહી છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આ આગની ઘટના.